हेलो स्टूडेंट्स, एमएस एक्सेस शीखवानी वीडियो सीरीज में आज आप आया छे लॉजिकल ऑपरेटर्स शीखवा। आगळना वीडियो में आप ऑपरेटर्स विषे समझी गया छे अने आखा वीडियो सीरीज में आप समझी गया छे के डेटाबेस शू छे, टेबल शू छे, ओके, अने एमएस एक्सेस में केवी रीते आप एनो यूज करीशुं। ओके, सो एसक्यूएल शीखवानी आ गुजराती सीरीज में हवे आप आज इम्पोर्टंट कंसेप्ट में जई रह्या छे जेनुं छे आपणे लॉजिकल ऑपरेटर। SQL अंदर ત્રણ ટાઈપના લોજિકલ ઓપરેટર છે, એન્ડ ઓર અને નોટ। ઓકે, તો લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે। લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એક થોડો પોઝિટિવ પોઈન્ટ્સ આપણે સમજી લઈએ। ઓકે, એક પોઈન્ટ છે આપણી પાસે, નોઈંગ ઇઝ નોટ ઇનફ, વી મસ્ટ અપ્લાય। ઓકે, એન્ડ વિશિંગ ઇઝ નોટ ઇનફ, વી મસ્ટ ડુ। ઓકે, જબરજસ્ત પોઈન્ટ્સ છે કે આપણે જાણતા હોઈએ, ઓકે, એ જરૂરી નથી, એનું અપ્લાય કરવું પડે। કોઈ ભી વસ્તુ હોય, ચાહે નોલેજ હોય या नॉलेज में एजुकेशनल नॉलेज हो या रियल लाइफ नॉलेज हो, कोई पण नॉलेज हो, अपन ने खबर छे आ केवी रीते थाय छे, पण एनु अप्लाई नहीं करिए त्यां सुधी ये कई काम नु नथी। ओके, जेवी रीते आपणे एजुकेशन फील्ड में अपन ने खबर छे कोडिंग केवी रीते थाय छे, अपन ने खबर छे इफ कंडीशन शू छे, अपन ने खबर छे एसक्यूएल में प्रेक्टिस केवी रीते कराय छे, पण ज्यां सुधी आपणे प्रेक्टिकली नहीं करिए त्यां सुधी ये कई काम नु नथी। ओके, एवी रीते नोइंग इज नॉट इनफ, वी मस्ट अप्लाय, एंड विशिंग इज नॉट इनफ, वी मस्ट डू। આપણે કોઈ ભી વસ્તુનું વિશ રાખીએ કે યાર મારે આ છે, મને આ જોઈએ છે, હું ડીબીએમએસ માં સારી ક્વેરી કરી શકીશ, હું એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકીશ, હું ફ્યુચરમાં આ કરીશ, તો જસ્ટ વિશ રાખવું ઇમ્પોર્ટન્ટ નથી, એને ઇમ્પ્લિમેન્ટ પણ કરવું પડે। ઓકે, તો સારો કોર્સ છે આ, નોઈંગ ઇઝ નોટ ઇનફ, વી મસ્ટ અપ્લાય, એન્ડ વિશિંગ ઇઝ નોટ ઇનફ, વી મસ્ટ ડુ, રાઈટ। ચલો લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો આપણે આગળના લેક્ચરમાં ઓપરેટર્સની વિડીયો સિરીઝ જે સ્ટાર્ટ કરેલી, આગળના લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલું કે એમએસ એક્સેસ મતલબ એસક્યુએલ ના અંદર બેઝિકલી કેટલા ટાઈપના ઓપરેટર છે, તો બેઝિકલી ચાર ટાઈપના ઓપરેટર છે। એરિથમેટિક ઓપરેટર્સ જે આપણે ડિટેલમાં સમજી ગયેલા છે, ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તમે જોઈ લેજો એરિથમેટિક ઓપરેટર્સ। કમ્પેરિઝન ઓપરેટર્સ જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં સમજેલા, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, ઓકે, અને ખાસ આ નોટ વાળો ઓપરેટર્સ। ઓકે, આજે હવે આપણે જઈશું લોજિકલ ઓપરેટર્સ। હિયર વી કેન ગો લોજિકલ ઓપરેટર્સ। તો ત્રણ ટાઈપના ઓપરેટર્સ છે લોજિકલ ઓપરેટર, એન્ડ ઓર અને નોટ। ઓકે, તો મેથેમેટિક્સમાં તમે ટેબલ સમજ્યા જ હશો આ લોજિકલ ઓપરેટર્સનું, અને સી પ્રોગ્રામિંગ ઓલમોસ્ટ બધી પ્રોગ્રામિંગમાં આવે જ છે એન્ડ ઓર અને નોટ। ઓકે, એન્ડ ઓપરેટર જેનો સિમ્બોલ આ ટાઈપનું આવે છે સી પ્રોગ્રામિંગ પ્રમાણે। ઓકે, મારો વિડીયો સિરીઝ છે જ, તમે ત્યાંથી જોજો, ઓર ના અંડર ટુ પાઇપ આવે અને નોટ ના અંડર આ ટાઈપનો સિમ્બોલ આવે, અને મેં તમને સમજાવેલું તે કન્ડિશન હોય, કન્ડિશન વન એન્ડ કન્ડિશન ટુ, અને એનું રિઝલ્ટ આવે। ઓકે, તો સપોઝ આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કરીએ છીએ, લેટ્સ સે એક્ઝામ્પલ આપણે કયા ઓપરેટરનો યુઝ કરીએ છીએ, એન્ડ, તો પહેલી કન્ડિશન સાચી હોય અને બીજી કન્ડિશન સાચી હોય તો એનું રિઝલ્ટ શું આવે, તો એનું રિઝલ્ટ આવે ટ્રુ। ઓકે, એવી રીતે પહેલી કન્ડિશન સાચી હોય પણ બીજી કન્ડિશન ખોટી હોય તો રિઝલ્ટ શું આવશે, ફોલ્સ। એવી રીતે પહેલી કન્ડિશન સાચી છે, સોરી ખોટી છે, બીજી કન્ડિશન સાચી છે તો બી રિઝલ્ટ શું આવશે, ફોલ્સ, અને લાસ્ટમાં બંને કન્ડિશન ફોલ્સ છે તો રિઝલ્ટ શું આવશે, ફોલ્સ। ઇન શોર્ટ, એન્ડ ઓપરેટર એટલે જેટલી પણ કન્ડિશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, હું તમને અત્યારે એસક્યુએલ માં કેવી રીતે કન્ડિશન મૂકવાની એન્ડ ઓપરેટર ની મદદથી તે સમજાવીશ, પણ આ ટેબલ યાદ રાખજો, અને એવું નથી કે આ એસક્યુએલ માં જ કામ લાગશે, દરેક વસ્તુ દરેક જગ્યા પર આ તમને કામ લાગશે, ચાહે તમે મેથેમેટિક્સ માં જશો યા પ્રોગ્રામિકલી કોઈ લોજિક ઇમ્પ્લિમેન્ટ કરશો તો એન્ડ નો આ જ રૂલ્સ છે। ઓકે, હું સ્ટાર્ટિંગ થી કહેતો આવ્યો છું, ચાહે દુનિયાની કોઈ બી નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવી જાય, એની સિન્ટેક્સ અલગ હશે પણ એનું લોજિક તો એનું એ જ હશે, ઇફ કન્ડિશન કેવી રીતે લખવાની એની સિન્ટેક્સ કદાચ પાયથોન માં અલગ હશે, સી પ્રોગ્રામિંગ માં અલગ હશે, આરડીબીએમએસ માં અલગ હશે, ડીબીએમએસ માં અલગ હશે, પણ એની જે લોજિક છે, તમે જે વિચારો છો એ તો બધામાં એક જ હોય ને, તો ઇમ્પ્લિમેન્ટ કરો તમારું લોજિક। ઓકે, ઓટોમેટિક તમે નવું શીખશો, શીખતા રહો નવું નવું, ઓકે, લોજિક ઇમ્પ્લિમેન્ટ કરતા રહો। ચલો, તો એન્ડ ઓપરેટરમાં શું સમજીએ આપણે, કે જેટલી કન્ડિશન આપણે આપીએ છીએ તે બધી કેવી હોવી જોઈએ, ટ્રુ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ। ઓકે, ઇટ ઇઝ કોલ્ડ એન્ડ ઓપરેટર। ઓર ઓપરેટરમાં કેવું હોય, તો ઓર ના અંદર એવું હોય કે કોઈ એક બી કન્ડિશન સાચી હોય તો એ રિઝલ્ટ જવાબ ટ્રુ માં લઈને આવે, તો જેવી રીતે જો પહેલી કન્ડિશન સાચી બીજી ખોટી પણ જવાબ શું લઈને આવ્યો, ટ્રુ માં, એવી રીતે બંને સાચી તો પણ ટ્રુ, પહેલી ખોટી પણ બીજી સાચી તો પણ જવાબ ટ્રુ, અને લાસ્ટ કેસમાં બંને ફોલ્સ હોય તો શું આવે, ફોલ્સ। એટલે ઇન શોર્ટ એવું યાદ રાખવાનું કે એન્ડમાં બંને કન્ડિશન સાચી તો જવાબ સાચો,
બાકી બધી જગ્યા પર ફોલ્સ અને એનાથી રિવર્સ ઓર માં બંને કન્ડિશન ફોલ્સ તો જ જવાબ ફોલ્સ બાકી બધું ટ્રુ ઓકે અને છેલ્લું આવી જાવ આપણો નોટ ઓપરેટર તો નોટ શું કરે રિવર્સ કરી નાખે જે ટ્રુ હોય એને ફોલ્સ કરી નાખે અને જે ફોલ્સ હોય એને ટ્રુ કરી નાખે ઓકે તો બધી ત્રણે ત્રણ વસ્તુ એન્ડ ઓર અને નોટ આપણે પ્રેક્ટિકલી સમજીએ સૌથી પહેલા એની સિન્ટેક્સ તમને સમજાવી દઉં તો સિલેક્ટ જરૂરી નથી સિલેક્ટ સાથે તમે યુઝ કરી શકો તમે અપડેટ સાથે પણ યુઝ કરી શકો તમે ડિલીટ સાથે બી યુઝ કરી શકો એટલે ઇન શોર્ટ જ્યાં વેર કન્ડિશન આવતી હોય ત્યાં તમે એનો યુઝ કરી શકો તો સિલેક્ટ અપડેટ ઓર ડિલીટ વોટ એવર તમે જે કરતા હોય તે ફિલ્ડ બધી ફિલ્ડ આવી હોય તો તમને ખબર છે સ્ટાર ઓપરેટર ફ્રોમ જે ટેબલમાં આપણે અપ્લાય કરવા માંગીએ છીએ ટેબલનું નામ વેર અહીંયા આવી ગઈ આપણી વેર કન્ડિશન કન્ડિશન ઓકે વન એક જ કન્ડિશન છે તો કોઈ ઇશ્યુ નથી જેવી રીતે આપણે લખતા હતા કે ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપણે આગળના વિડીયોમાં જોયું કે સુરત સિટીના જે કેન્ડિડેટ છે એનું લિસ્ટ આપો તો આપણે પહેરી શું લખતા હતા સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડીબીએલ સ્ટુડન્ટ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત તો સિટી શું થઈ ગઈ આપણી ફિલ્ડ ડેટા આપણી જે ડેટાબેઝનું ટેબલનું જે એક કોલમ છે તે સિટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ વેલ્યુ શું છે સુરત તો આ તો એક જ છે પણ એક કરતા વધારે હોય એટલે અહીંયા હવે તમારે શું આપવું પડે લોજિકલ ઓપરેટર પણ એન્ડ અને ઓર નો યુઝ કરવાનો અહીંયા ઓકે જ્યારે નોટ ને કન્ડિશન ની આગળ મૂકવાનો આપણે પ્રેક્ટિકલી જોઈશું પણ સિન્ટેક્સ યાદ રાખો કે જ્યારે તમે એન્ડ અને ઓર આપો છો તો પહેલા કન્ડિશન હોવી જોઈએ પછી એન્ડ અથવા ઓર અને પછી બીજી કન્ડિશન અને મલ્ટીપલ કન્ડિશન આપી હોય તો આવી રીતે જ કન્ટિન્યુ કન્ડિશન ટુ પછી એન્ડ પછી કન્ડિશન ટુ પછી એન્ડ ઓકે મલ્ટીપલ કન્ડિશન જ્યારે નોટમાં કેવું છે કન્ડિશન ની આગળ નોટ મૂકી દો તો ત્રણે ત્રણ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોઈએ છે ડોન્ટ વરી આમ તો પહેલી આપણે કન્ડિશન જોઈએ એન્ડ એન્ડ ની રાઈટ ચલો તો આપણે શું ક્વેરી કરીએ છીએ કે ભાઈ આપણી પાસે જે આ ડમી ડેટા છે 10 એમાં મારે એ જોવું છે કે સુરત સિટીમાંથી કેટલા કેન્ડિડેટ આવે છે અને ફિમેલ કેન્ડિડેટ કેટલા છે રિમેમ્બર અહીંયા હું શું બોલું છું કે ભાઈ ફિમેલ કેન્ડિડેટ કેટલા છે અને સુરત સિટીમાંથી કેટલા હશે તો સિમ્પલ સર પહેલી કન્ડિશન તો આવશે કે ભાઈ ફિમેલ કેન્ડિડેટ એટલે એની જેન્ડર શું હોવું જોઈએ ફિમેલ એન્ડ સિટી શું હોવી જોઈએ સિટી હોવી જોઈએ સુરત તો ચેક કરો એવું બંને ક્યાં મેચ થઈ રહ્યું છે તો પહેલા જો અહીંયા ફિમેલ કેન્ડિડેટ છે એ ક્યાંથી આવે છે રાજકોટમાંથી તો આ રેકોર્ડ નહીં આવે બીજું ચેક કરો ફિમેલ કેન્ડિડેટ એ ક્યાંથી આવે છે નવસારી તો આ રેકોર્ડ પણ તમારો નહીં આવે ત્રીજું ચેક કરો ફિમેલ કેન્ડિડેટ યસ એની સિટી ચેક કરો સુરત હા બંને કન્ડિશન સાચી ઓકે તો આ રેકોર્ડ આવશે ઓકે એવી રીતે ફિમેલ કેન્ડિડેટ પણ અહેમદાબાદ એટલે આપણને નહીં આવે ફિમેલ કેન્ડિડેટ જામનગર આપણને નહીં આવે મેલ કેન્ડિડેટ તો પહેલી જ કન્ડિશન ફોલ્સ પડી ગઈ પણ સુરત માંથી આવે છે બીજું સાચું છે તો પણ મેં કીધું તેમ એન્ડમાં તો બધું સાચું હોવું જોઈએ તો આ નહીં આવે અને લાસ્ટ બી નહીં આવે સો ઇન શોર્ટ આપણે આખા આ ક્વેરીફાયર કરીશું તો કયા નંબરનો રેકોર્ડ આવશે 6 નંબરનો ક્લિયર અચ્છા અગર અહીંયા એન્ડની જગ્યા પર હું ઓર ઓપરેટરનો યુઝ કરતો શેનો યુઝ કરતો ઓર ઓપરેટર તો એ કયા કયા રેકોર્ડ લઈને આવતો તો તમે કહેશો કે સર ઓરનો યુઝ કરો છો તો હવે રેકોર્ડ એ લઈને આવશે પહેલા તો ફિમેલ વાળા બધા જ એટલે સેકન્ડ નંબરનો રેકોર્ડ બી લાવશે દેન આફ્ટર ફોર્થ નંબરનો રેકોર્ડ બી લાવશે દેન આફ્ટર 6 નંબરનો રેકોર્ડ બી લાવશે 7 નંબરનો રેકોર્ડ લાવશે 8 નંબરનો બી લાવશે 9 નો પણ લાવશે સોરી 9 નો નહીં લાવે કેમ તો એ મેલ કેન્ડિડેટ છે ઓકે તો પહેલા તો ફિમેલ કેન્ડિડેટ વાળા રેકોર્ડ જે છે તે લઈને આવશે ફિમેલ વાળા કેન્ડિડેટ આપણી પાસે કયા કયા છે તો આપણા એના પ્રમાણે ફિમેલ વાળા કેન્ડિડેટ છે સેકન્ડ નંબરનો ફોર્થ નંબરનું દેન આફ્ટર 6 નંબરનું 7 નંબર 8 નંબર ઓકે પ્લસ સુરત વાળા કયા કયા છે ઓકે કેમ તો ઓર નો યુઝ કરીએ છે એટલે ઓર માં તો શું હોય જ્યાં જ્યાં એને ટ્રુ મળતું હોય તે બધું લઈને જો આવે છે ઓકે તો ઓર વાળામાં પછી સુરત વાળો રેકોર્ડ એટલે 1 નંબર રેકોર્ડ પછી તમને મળશે સુરત વાળો રેકોર્ડ 6 નંબરનો રેકોર્ડ અને પછી તમને મળશે સુરત વાળો રેકોર્ડ 9 નંબરનો રેકોર્ડ તો 6 કોમન તો એસો તો કેટલા લઈને આવશે 1 2 3 4 5 6 હજુ કોઈ રેકોર્ડ રહી જાય છે આપણો સુરત વાળો કેન્ડિડેટ કે તો ચલો આપણે હવે ક્વેરી એક્ઝિક્યુટ કરીએ એટલે આપણને પ્રોપર આઈડિયા આવશે તો એન્ડ અને ઓર નો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ લેટ સ્ટાર્ટ
મેં તમને કીધેલું ક્વેરી લખવા માટે નોટપેડનો યુઝ કરો, તમે બધી ક્વેરી સ્ટોર કરી શકો છો ત્યાં. તો અત્યાર સુધી આપણે જેટલી બી ક્વેરી લખેલી છે એને સેવ કરેલી છે, એટલી ક્વેરી કરી છે તે બધી અહીંયા સેવ છે. આપણે અહીંયા લોજિકલ ઓપરેટર એન્ડનો યુઝ કરીએ છીએ. તો આપણે લખીએ છીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નામ TBL અંડરસ્કોર સ્ટુડન્ટ વેર જેન્ડર ઇઝ ઇક્વલ ટુ ફિમેલ એન્ડ સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત. રાઈટ, ક્વેરી એક્ઝિક્યુટ કરીએ. આપણે આવી જઈએ ક્રિએટ મેનુના અંદર, રાઈટ ક્લિક કરીને SQL વ્યૂ, અને આપણે ક્વેરી પેસ્ટ કરીએ અને એક્ઝિક્યુટ કરાવીએ. યસ, તો મેં તમને કીધું એમ 6 નંબરનો રેકોર્ડ આઉટપુટમાં તમારો, એ ફિમેલ કેન્ડિડેટ બી છે અને સુરતમાંથી છે, અને એટલે બંને કન્ડિશન, જેટલી કન્ડિશન આપો એ બધી સાચી હોય. જે રીતે અહીંયા હું આગળ એડ કરું એન્ડ એડ્રેસ ઇઝ ઇક્વલ ટુ લાલકેટ, તો હવે શું થશે? પહેલી કન્ડિશન સાચી, બીજી કન્ડિશન સાચી, પણ ત્રીજી કન્ડિશન ખોટી પડી જશે. કેમ? તો જો જે ફેચ રેકોર્ડ લઈને આવ્યો ત્યાં તો એ 18 જણ છે. અગર અહીંયા હું 18 જણ લખી દઉં તો એ પછી સાચી પડી જશે. ઓકે, તો આવી રીતે મલ્ટીપલ એના સાથે પણ આપણે વર્ક કરી શકીએ. આ હતું એન્ડ. હવે સપોઝ અહીંયા આપણે ઓલ લખી દઈએ છીએ. ઓકે, ક્વેરીને આપણે કોપી પેસ્ટ કરી દઈએ છીએ. આપણે શું લખી દઈએ છીએ? ઓર, એન્ડની જગ્યા પર ઓર. તો હવે આઉટપુટમાં શું આવશે? તો જે ફિમેલ કેન્ડિડેટ હશે એ રેકોર્ડ બી આવશે, અને એની સાથે સાથે જે સુરત સિટીમાં છે તે રેકોર્ડ બી આવશે. તો જો અહીંયા રેકોર્ડ મેલ આવ્યો, પણ એની સાથે સિટી તો સુરત છે ને? યસ, તો રેકોર્ડ લઈને આવ્યો ફિમેલ, આ તો આવવાનું હતું પહેલું ટ્રુ. ફિમેલ કેન્ડિડેટ આપણને ફિમેલ કેન્ડિડેટ ફિમેલ કેન્ડિડેટ ફિમેલ કેન્ડિડેટ. અહીંયા જો મેલ પહેલું ફોલ્સ છે, પણ બીજું સુરત તો ટ્રુ છે ને? એટલે એન્ડ અને ઓરમાં તમને ડિફરન્સ સમજ પડી ગયો છે. એન્ડમાં શું હોય? જેટલી કન્ડિશન આપો એ બધી સાચી થાય, સેટિસ્ફાઈ થાય, તો જ રિઝલ્ટ લઈને આવશે. ઓરમાં શું હશે? જેટલી કન્ડિશન તમે આપી છે જ્યાં સુધી બંને ફોલ્સ નહીં થાય ને ત્યાં સુધી એ બધું લઈને આવશે. ઓકે, તો આપણે ત્રીજા નંબરનો રેકોર્ડ જો પર્સન, તો મેલ કેન્ડિડેટ છે એટલે પહેલું જ ફોલ્સ, ને રાજકોટથી આ છે તો બીજું બી ફોલ્સ, એટલે બંને કન્ડિશન ફોલ્સ, એટલે ત્રીજા નંબરનો રેકોર્ડ નહીં લઈ જાય. પાંચમા નંબરના રેકોર્ડમાં બીજો મેલ કેન્ડિડેટ છે અને ભરૂચથી છે. એવી રીતે દસમા નંબરનો રેકોર્ડ મેલ કેન્ડિડેટ છે અને વડોદરા સિટીમાં છે. રાઈટ, તો ઓરમાં શું હોય? જ્યાં સુધી બધી કન્ડિશન ફોલ્સ નહીં કરે ત્યાં સુધી એ બધું લઈને આવશે. જ્યારે ટ્રુમાં આનાથી રિવર્સ, મતલબ એન્ડમાં આનાથી રિવર્સ, બધું ટ્રુ હશે તો જ લઈને આવશે, બાકી કઈ લઈને નહીં આવે. ઓકે, તો આપણા બંને લોજિકલ ઓપરેટર થઈ ગયા એન્ડ અને ઓર. ત્રીજો લોજિકલ ઓપરેટર છે નોટ. રાઈટ, ઓકે, સો નોટ ઓપરેટરમાં કેવું છે? આપણે જે કન્ડિશન એન્ડ અને ઓરમાં યુઝ કરીએ છીએ એની જગ્યા પર નોટ પર થોડું ડિફરન્સ છે. સિલેક્ટ તો આવવાનું, સિલેક્ટ અપડેટ જ્યાં વેર કન્ડિશન આવશે એનો તો યુઝ કરવાનો જ છે. જે જે ફિલ્ડ તમારે લાવવું છે, ફ્રોમ ટેબલનું નામ, કયા ટેબલમાંથી તમારે રેકોર્ડ લાવવાનું છે, વેર અને નોટ અહીંયા આવશે કન્ડિશનની આગળ. ઓકે, તો જે કન્ડિશન આપી છે અગર એ સાચી છે તો એનો રિવર્સ જવાબ લઈને આવશે. ઓકે, અને અગર એ ખોટી છે તો એ પાછો એનો રિવર્સ જવાબ લઈને આવશે. હું તમને બંને વસ્તુ સમજાવું શું કહેવા માંગુ છું. તો જો આપણી પાસે જે 10-10 રેકોર્ડ છે એના અંદર મારે એ ચેક કરવું છે કે સુરત સિટીમાંથી કેટલા સ્ટુડન્ટ આવે છે. સિમ્પલ ક્વેરી તો આપણી એ જ છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ TBL સ્ટુડન્ટ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત. તમારા SQL ના અંદર એને પેસ્ટ કરતો, રાઈટ ક્લિક કરીને SQL વ્યૂ માં આવો, પેસ્ટ કરતો. 6 અને 9 સ્ટુડન્ટ નો રોલ નંબર વાળા સ્ટુડન્ટ સુરત સિટીમાંથી આવે છે. હવે મારી કન્ડિશન ચેન્જ કરી નાખું, સુરત સિટીમાંથી નહીં આવતા હોય તો મારે શું લખવું પડે? હવે ગુજરાતની તો કેટલી બધી સિટી હોઈ શકે, અમદાવાદ હશે, રાજકોટ હશે, વડોદરા હશે, આણંદ હશે, ભરૂચ, નવસારી, કેટલી બધી સિટી છે, 30, 35, 36 કેટલી બધી સિટી, તો બધી લખવા તો રહેશે. મારે એવું ચેક કરવું છે કે સુરત સિવાયની બધી આવી જોઈએ. તો સિમ્પલ અહીંયા લખી દો નોટ સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત. કંટ્રોલ સી કોપી કરો, પેસ્ટ કરી દો અહીંયા, એને એક્ઝિક્યુટ કરો. તો જો આ જે રેકોર્ડ છે એના પ્રમાણે સુરત સિટીના રેકોર્ડ નહીં આવ્યા, બાકી બધા આવી ગયા. આપણે જસ્ટ શું લખી દીધું? લોજિકલ ઓપરેટર નોટ. ઓકે, અચ્છા, મેં તમને આગળના એરિથમેટિક ઓપરેટર યા તો કમ્પેરિઝન ઓપરેટરમાં એક વસ્તુ સમજાવ્યું કે નોટ ઓપરેટર્સ તમે આવી રીતે પણ યુઝ કરી શકો. આ
એસ બી સેમ આઉટપુટ લાવે છે. જો અહીંયા એ સેમ આઉટપુટ લાવશે, સુરત સિટી સિવાયના બધા રેકોર્ડ લાવશે, બરાબર. હવે અહીંયા જો નોટ ઓપરેટરનો બી યુઝ કરે છે અને નોટ લોજિકલ ઓપરેટર અને કમ્પેરિઝન ઓપરેટરનો બી યુઝ કરે છે, તો હવે આનું આઉટપુટ શું આવશે? તો લોજિકલી વિચારો, આનું આઉટપુટ એવું જ આવશે કે ભાઈ સુરત સિટીના હોવા જોઈએ. કેમ? તો અહીંયા જો પહેલા એ લાવશે સુરત સિટીના નહીં હોય, ઓકે. હવે અહીંયા પાછું નોટ મૂકી દીધું, સુરત સિટીના નહીં હોય એવા નહીં, પાછા નોટ. તો તમને એક વસ્તુ સમજાવું છું, આપણે ઓરેકલને કન્ફ્યુઝ કરી દઈએ છીએ. નોટ ઓપરેટરનો બી યુઝ કરે છે અને નોટ મતલબ કમ્પેરિઝન ઓપરેટરનો બી યુઝ કરે છે અને નોટ લોજિકલ ઓપરેટરનો બી યુઝ કરે છે. તો ઇનશોર્ટ એવું સમજે છે કે ભાઈ સુરત સિટીનો જ રેકોર્ડ લાવવાનો છે. કેમ? તો આ અને આ કેન્સલ થઈ જાય. મેથેમેટિક્સમાં તમને ખબર હશે, 10/10 હોય તો કેન્સલ થઈ જાય. તો અહીંયા બી આ કેન્સલ થઈ જશે, એટલે એનો પોઝિટિવ વેલ્યુ લઈ જશે, રાઈટ. તો સેમ વસ્તુ જો આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરીશું તો ઇનડાયરેક્ટલી એ સુરત સિટીના રેકોર્ડ જ લઈને આવશે, ઓકે. મેં તમને આટલું ડિટેલમાં એટલે માટે સમજાવું છું કે ઇન ફ્યુચર તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જાઓ અને તમને એસક્યુએલમાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવા જોઈએ, ઓકે. કેમ? તો તમે એવું કહેવાય ને કે તમે કંઈ પણ વસ્તુ ધ્યાનથી સમજો તો તમને ડેફિનેટલી તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય, ને એક વાર ફિટ થઈ જાય તો પછી પરમાનન્ટ યાદ થઈ જાય, ઓકે. તો સ્પેશિયલી નાની નાની વસ્તુ બી કવર કરું છું. ચલો, તો અહીંયા ઓલમોસ્ટ આપણું લોજિકલ ઓપરેટર્સ કવર થઈ ગયા. અચ્છા, હવે એન્ડ અને ઓર નું કોમ્બિનેશન, એટલે લોજિકલ ઓપરેટરનું કોમ્બિનેશન કરવું હોય તો એ કેવી રીતે કરી શકીએ? એક જ ક્વેરીમાં એન્ડ નો પણ યુઝ કરો છો અને ઓર નો પણ યુઝ કરો છો, કોમ્બિનેશન, ઓકે. અચ્છા, બીજી વસ્તુ લોજિકલ વસ્તુ છે આ સમજવા જોઈએ, એક જ સ્થિતિ પર મતલબ એક જ ફિલ્ડ પર તમે મલ્ટીપલ એન્ડ નહીં આપી શકો. તમે કોઈ ક્વેરી એવી નહીં કરી શકો કે ભાઈ કોઈ સ્ટુડન્ટ છે એની સ્થિતિ સુરત પણ હોવી જોઈએ એન્ડ એની સ્થિતિ રાજકોટ પણ હોવી જોઈએ. આવું કોઈ દિવસ પોસિબલ જ નથી. કેમ? ડેટાબેઝમાં ટેબલમાં તમે એટ અ ટાઈમ ક્યાં તો સિટીમાં સુરત નાખી શકો ક્યાં તો રાજકોટ નાખી શકો. ઓલવેઝ જ્યારે પણ આ કન્ડિશન તમે મારશો તો આઉટપુટ 0 જ આવશે. This is not logically possible. Gender is equal to male bhi ho jo na, gender is equal to female bhi ho jo. This is not possible na. Ani jagah par transgender na kido, lesbian na kido, gay na kido, koi data na kido. Right? To aa vastu logically che and no khas avite use tamare jovano. Ha or tame muki sako. Or mai record line aavse. Acha, apne jota ta combination of letters. Right? To jo combination ma kevu kariye che. Apne joye che ke female candidate hoy અને સિટી એની સુરત હોય અથવા રાજકોટ હોય. તો અહીંયા જો જેન્ડર ઇઝ ઇક્વલ ટુ ફિમેલ એન્ડ સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત ઓર સિટી ઇઝ ઇક્વલ ટુ રાજકોટ, ઓકે. તો અહીંયા પહેલા આ કન્ડિશન થવી જોઈએ અને પછી આ કન્ડિશન થવી જોઈએ. તો આ કોમ્બિનેશન આપણે જોઈએ કેવી રીતે કરી શકીએ છીએ. તો ક્વેરી લખી આપણે એના માટે select from DBL student where gender is equal to and round bracket. આ round bracket કરવા ખાસ important છે. round bracket નહીં કરશો તો output તમારું કંઈક બીજું આવશે. city is equal to Surat or city is equal to, આપણે જોયું અહીંયા combination of logical operator, and નો પણ use કર્યો, on નો બી use કર્યો. અગર નોટ નો બી કરવો છે તો અહીંયા તમારે આગળ નોટ બી મૂકી શકો, ઓકે. તો એને આપણે એક્સક્લુડ કરાવીએ, એસક્યુએલ નું મત છે. ચલો, આપણે એને એક્સક્લુડ કરાવીએ. તો જો સેકન્ડ નંબર નો સ્ટુડન્ટ જે ફિમેલ કેન્ડિડેટ છે અને એની સિટી રાજકોટ છે, તો આઈ હોપ સો આખા લોજિકલ ઓપરેટરમાં તમને સમજ પડી હશે. લેક્ચર માટે આપણે લોજિકલ ઓપરેટર કવર કરી લીધા. આગળના વિડીયોમાં હવે આપણે જોઈશું સ્પેશિયલ ઓપરેટર એન્ડ સોરી લાઈક બિટવીન ઇન આ બધા, ઓકે. અને લાઈક ઓપરેટરની સાથે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરનો કેવી રીતે યુઝ કરીશું એનો પણ અપકમિંગ મેં વિડીયો બનાવી રાખ્યો છે. ટેલિગ્રામ પર મેં એક ગ્રુપ બનાવી દીધું છે જેની લિંક છે t.me/next_iit. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, તમે એની પર ક્લિક કરીને જોઈન થઈ શકો છો. બાકી ઇન્સ્ટાગ્રામની જે લિંક છે એ તો હું દરેક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ઓકે, તો મળીશું બીજા વિડીયોમાં. આજના લેક્ચર માટે આટલું જ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં પણ શેર કરજો, અને તમને આગળ હવે કયા ટોપિક પર વિડીયો બનાવવો જોઈએ છે સમજવા છે એ મને કમેન્ટમાં કરજો.
કરશો ડેફિનેટલી વિડીયો બનાવીશ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.